શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ફવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ દીવને આંગણે દીવ દીવ છે. એક ભાઈ ડોક્ટર પાસે જ્યાં કીધું કે સાહેબ પથરી થઈ છે, તાકે નાની થઈ કે મોટી, તાકે કેમ એવું પૂછો, તાકે નાની થઈ હોય તો દીવ જાજે, મોટી થઈ હોય તો ગોવા જાજે. એટલે એ દીવ છે. પણ જો દીવ માં લઈ જાવ ને એટલે તરત ઉના આવે, કારણ કે ઉના થી ગયા હોય ને. ક્યાંથી ને જતા ઉના થી ગયા અમે, ઉના એટલે ગરમ, સમજાય ને હું કહું. બસ ટૂંકું ટૂંકું જ બોલી હું. અને એમાંય આજ સાહેબ ઘરનો કાર્યક્રમ તળાજા, મહુવા, રાજુલા અને ઉના આહીર સમાજના તમામ ડોક્ટરો અહીંયા મળી અને એક આનંદ કરવા માટે એક દિવસની છૂટી માટે મને બહુ ગમે છે. કારણ કે તમામ વસ્તુ તમે વકીલ થયા હોવ ને તો એ તમારી રીતે કેસ લઈ શકો, મૂકી શકો. તમે એન્જિનિયર થયા હોવ, કોઈ પણ વ્યક્તિ ગમે એમાં હોવ, પણ એક પોલીસ, એક આર્મી, મિલિટરી અને એક ડૉક્ટર, એની ક્યારે ડ્યુટી ચાલુ થાય ને ક્યારે પૂરી થાય એ ખબર જ ન પડે. માઇન્ડ હજી જમવા બેઠા હોય ત્યાં બેલ વાગે, ગાય ગાવો, એક ભાઈ હાવ 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 વિખાય નહીં વાર. નહીં, જાગૃત રહેવું પડે. અને એ તમે આપણે બનીએ છીએ એ વસ્તુ ખોટી છે. પરમાત્મા જ આયોજન કરીને મોકલતા હોય છે. અને સાહેબ હું ઘણીવાર કહું છું કે જે જગ્યાએ જન્મો છે એ તમારું ઘર નથી, એ તમારું ઉતરવાનું ઠેકાણું છે. બસ એ માવતરનો આભાર માનો કે તમારે જે રસ્તે જવું હતું ત્યાં તમને જવા દીધા. બસ સ્ટેન્ડે ઉતરી છે, આપણું ઘર નથી સાહેબ, આપણું જે કાર્યક્ષેત્ર છે ત્યાં વ્યાજ છે. એમ તમારું બોડીનો ઉપયોગ કોક કરે છે. ક્યારેક ક્યારેક તમારા ને તમારા હાથે એવું કામ થઈ ગયું હોય ત્યારે તમે એમ એમ કહો ચાલુ આપણે આ કરી નાખ્યું, નહીં એ અસ્તિત્વ તમારી પાસે કામ કરાવતું હોય છે. એવા જીવીએ છીએ ત્યાં સુધી, જેમ ભીષ્મ બાણ સૈયા ઉપર સૂતા હતા, અતિ પીડા થાય છે. અને ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહ્યા અને પછી ભીષ્મને પૂછે છે કે હવે તમને પીડા થાય છે? ના ગોવિંદ, હવે મને કોઈ પીડા નથી થતી. એમ એવું કોઈ કાર્ય કરતું હતી ડોક્ટરો કરે છે. ગમે એટલા પીડામાં માણા હોય પણ હોસ્પિટલ આવી જાય અને એની સારવાર ચાલુ થઈ જાય અને પછી એનો પરિવાર પૂછે દાદા દુખે, હવે કઈ નથી દુખતા. અને હકીકત છે સાહેબ, પીડા પીડા તો એ આપણે આપણે નાના હતા ને સાયકલ જે આટી હાંકતા ને જે એમાંથી પેન્ડલ વગેરેની સાયકલમાં સાહેબ એકલો હર્યો એ જે સટકતો ને જે ઘૂંટીએ લાગતો એ તો જેને લાગ્યો હોય એને આના આના વર્ણન ન હોય. હમણાં અમારો ભૂરો ઓલું આવે ને વોઇસ લોક એ કરતો હતો, એના જ અવાજથી લોક ખુલે ને એના જ અવાજથી લોક બંધ થાય. એ જે સેટ કરતો હતો ને તો કૂતરું ભહીને વહી ગયું, હજી કૂતરાને ગોતે કે કેવું ભહી ગયું એમ. ઓલું એનું ઈ ન મળે ત્યાં સુધી મોબાઈલ ન ખુલે, હવે કરવું શું? હા ગજબ જો માણસો, જીવન સરળતાથી જેટલું મળે છે ને એટલું એમણે આમ નથી મળતું. સરળ આમ જેને જેટલા સરળ રહીએ ને અને જે કાર્યમાં રહીએ એમાં જ, જે વિષય ભગવાને આપણને પકડાવી દીધો એ જ વિષયમાં રહેશો ને તો અસ્તિત્વના અગાઉ વ્યા ગયેલા કયક ડોક્ટરો છે એના જે કાર્યો ને એના બુદ્ધિ જે આકાશમાં ફરતી છે ઓટોમેટિક તમારાની અંદર પ્રવેશ કરશે. આ તો હવે જ્યારે ડોક્ટર જે વિદ્યાર્થીઓને બધું માની લો ડેડ બોડી ને બધું મળે છે, પહેલા તો આપ બધા ભીણ્યા છો ત્યારે તો ડેડ કા જ કાંઈ પાય છે, માણા મળતું હતું ક્યાં સાહેબ? વીમા નહોતા ઉતરાવતા એ કઈ ગામડામાં વીમા ઉતારવા વાળા આવ્યા, ભાભલાઓ બેઠેલા, હું આવ્યો હતા કે વીમા ઉતારવા, એને એમ કે મોચ્યા જેવું હોય છે, કાંઈક મોચ્યા ન ઉતારતા. એ કેવું હોય વીમું? એ કે દાદા તમારો પગ ભાંગી ગયો હોય તો 5 લાખ મળે,
હાથ ને પગ બે ભાંગી જાય તો 10 લાખ અમે અપાવીશું, ઠામુકા મરી જાવ તો 20 લાખ દેખાશે, કે મરે તારો બાપ ભાંગે તારા દાદાના, ભાંગ્યા પછી ના રૂપિયા હું કરે એમ કરીને ગામે કામ મારીને કાઢી મૂક્યા. બોલો, કારણ કે એને 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 ઈ વેદનાની એને ખબર જ નહોતી. પછી જેમ જેમ માણસને પરિવાર મોટો થતો ગયો, અને અત્યારે તો સાહેબ રોડેલી ઘીરે આવીએ ત્યારે જેમ થાય કે ભાઈ આવ્યા, કારણ કે હામા વાળા કેમ હાકે એ જ નક્કી નથી. ધીમે આકો તો વાહેલી ફટકાળે. એક ભાઈ ને પંચર પીડ્યું, ટાયર ફેરવતો હતો, એક ભાઈ ઉભા કે મિત્ર કઈ મદદ કરું, તા કે હા કેમ, તારે ભાભી ઘડીક વાતો કે ને તો હું ટાયર ફેરવી નાખું. એ ગુણતા માંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. દેવમાં આવ્યો એટલે વાત યાદ આવી, સદીઓ પહેલા નેટ નાખી માછલા પકડવા, અને નેટમાં એ જાળમાં કયક માછલી આવી, એ માછલીઓ હરાપ આવી. જાઓ માનવ જાત, અમે જેમ નેટમાં આવી ગયા એમ તમે એકવાર નેટમાં આવી જાઓ. જાઓ બધા ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભાવ મે ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. કવિની કલ્પના એ છે કે આખી જિંદગી માણસ સુકામ દોડે છે એ ખબર નથી. આપ બધા જે બેઠા છો તમે સાંભળી લેજો કે કેટલી માતાઓના આશીર્વાદ મેળવ્યા છે. એવા દીકરાને કોઈને ઉછેર એમ કહેવાય કે હાજો કરીને મોકલ્યો હશે. કેટલી પત્નીઓ એવા આશીર્વાદ દીધા હશે કે એના પતિને પરત મોકલ્યો. આ સરવાળો શૂન્ય નથી થતો,
આવ ગામ હોય ત્યાં અમથા અમથા બેઠા ને. મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું, મેં કીધું ભગવાને કોઈ પણને એમણામાં મોકલ્યા જ નથી, કાંઈકનું કાંઈક કાર્ય માટે જ ભગવાને મોકલ્યા છે. તો એક ભાઈ ઊભા છે ને મને કે અમારા ગામમાં હાવ એક નવીરો બેઠો છે, એ કાંઈ નથી કરતો. મેં ભગવાને એણે ગામની હળી કરવા મોકલ્યો છે, તે નાનો કાંઈ નથી. હા હકીકત, કામ વગર કોઈને મોકલ્યા જ નથી ભગવાન. એક પતિ પત્ની બે મંદિરે ગયા એટલે બેને તરત એના એના પતિને આછે ન્યાલી ઓલો દોરો લઈને બાંધી દીધો, બાંધ્યો ને તરત છોડ નાખ્યો. પાછું તેને પતિએ પૂછ્યું કેમ તે છોડ્યો, ત્યાં મારા દોરો બાંધતા બાંધતા કહેવાય ગયો કે હે ભગવાન આની તમામ મુશ્કેલીઓને દૂર કરજો. પછી છોડી એટલે નાખ્યો કે આમાં હું આવતી હતી, યાદ આવી ગયો એટલે ફળ દિન મેં છોડી નાખ્યો પાછો. નહીં માણસને જો જો તમે સાંભળો, સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવીને જેમ અકસ્માત થાય છે એ માણસ જીવનના વિચારને કાબુ ગુમાવીને જીવનનો અકસ્માત થાય છે, બાકી જીવન સારું જ છે. સહજ આમ હાલવાને બદલે આમ હાલે. એક ભાઈને એની દીકરીના ઘરે જાય છે, બહુ સારી વાત યાદ આવે એટલે કહું. આ તો પ્રોગ્રામ તો આપણો પરિવારનો છે ને, આમાં કાંઈ પણ એક કહું કે એક બાજુ એક લાખ માણા બેઠો ને એક બાજુ તમે એટલા બેઠા હો, મને મજામાં આવે. નરું સત્ય, કોઈ રૂડું નથી લગાવતું એની, મારે જરૂર છે, મારી જનતા જનાર્દન છે 100%. પણ આજે હાવ કાંઈ ઘોંઘાટ નહીં, કોઈ વસ્તુ નહીં. ઓલામાં તો ઓલી કરે મળતી, ઓલા આ બાજુ બે જાવ, ઓલા કે આ બાજુ બે જાવ, કોકળો એમ કહેતો માંડવા બીડ્યું ન ઓલવતા, તારી આડા કેટલા છે એ તો જોતું જામીન, તો અમે ગળા ભા ખાઈ જાય હોય. અને ખરેખર આમ સાહેબ મને અનુભવ છે, તમને જેમાં રસ હોય, જે વિષયમાં તમને રસ હોય એમાં તમે આવી જાઓ ને, પછી તમને થાક નહીં લાગે. થાક શેનો લાગે? વિષય વગરનું માણસ તમને પકડાવી દે ને એનો થાક બહુ લાગે. અમને અનુભવ છે સાહેબ, માથું દુખતું હોય, તાવ આવેલો, શરીર છે ને ક્યાંક હાજા નવળું થતું, પણ જેવો ટેજે બેસી જાઓ અને એવા માઠુડા માણસ મળી જાય એટલે બધું વયું જાય ને, એવો આનંદ અંદરથી હું આવે કે નક્કી જ નહીં સાહેબ. અને હું કાયમ એક વાત કરું સાહેબ, જીવનની સ્કૂલ છે આપણી, નિશાળ છે. આખી જિંદગી તમને ખબર જ નહીં પડે તમે ક્યાં ક્લાસમાં છો, ક્ષણિક ક્ષણિકમાં ક્લાસ બદલી જાય. અને જેવા પાસ થઈ જાય ને ત્યાં ગુજરી ગયા હોય, પાસનું ગુજરાતી જ એ થાય ગુજરી ગયા. ફલાણો છોકરો આ ક્લાસમાંથી ગુજરી પાસ થઈ ગયો, ગુજરી ગયો, કે હવે આઠમા ક્લાસમાં ન હોય નવમા ક્લાસમાં આવી ગયો, એમ પૃથ્વી ઉપર એ માણા દેખાતો બંધ થઈ ગયા. પૃથ્વી ખંડમાં લઈ પાસ થઈ ગયો છે, હવે આ ખંડમાં ન જોવા મળે. એટલે કોઈ દિવસ પૂર્ણતા પ્રાપ્ત કરવી જ નહીં, જેમાં હોય એમાં બસ. મારે હજી કંઈક જાણવું છે, હજી લેવું જ છે, કંઈક શીખવું જ છે. અને જે કાયમ શીખતો રહે એ કાયમ પૂર્ણ રહે. બાકી બધું ટનાટન હોય, માણસ હાવ રેડી કમ્પ્લીટ હોય, રેડી આમાં દીવમાં રેડી ન બોલાય, બટ શબ્દ એનો જ છે. જવો તમે જો ભાઈ, બહારનો માણસ એ માણસને ચાકુ જ મારે, શરીર જ મારે. અને તમે ડોક્ટરો બેઠા છો, તમે શરીર જ મારો છો, પણ બે માં ફેર એટલો છે કે ઓલો મારે એમાં ઉકલી જાય છે, તમે મારો છો એમાં જીવી જાય છે. વસ્તુ તો એની જ છે સાહેબ, બે એટલે શબ્દની જ વાત છે, જીવનની જ વાત છે. ભાઈ એની દીકરીને ત્યાં જાય છે અને દીકરીને મળે છે, દીકરી એકાંતમાં બેસીને કહે છે મારી સાસુ મને બાપુજી બહુ હેરાન કરે છે, મને ગમે એટલું કામ કરાવે એનો મને વાંધો નથી, મને ગમે એટલી ગાળો દે એનો મને વાંધો નથી, પણ બાપુજી જયારે તમારા ઉપર બોલે છે મારથી સહન નથી થતું, કાં તો હું મરી જાય. ના બેટા મરાય નહીં, હું બેઠો ને, એક કામ કર, હું કાલે આવું તારા ઘરે પાછો અને એક દવા લેતો આવું. સાંભળજો વાત, કાલે હું આવું એક દવા લેતો આવું, રોજ તારી સાસુને જમવામાં પાણીમાં ગમે ત્યારે તને મોકો મળે ત્યારે થોડી થોડી દવા નાખી દેજે. આ 20 દિવસ દવા પીશે ને એટલે ધીરે 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 એ ઝેર એના શરીરમાં વયું જશે ને એવી બીમારી થઈ જશે કે આ બીજા 10 દિવસમાં એ ગુજરી જાય, તારો રોજની સફાઈઓ થઈ જાય.
બીજે દી આવી બાપે દવા આપી કે જોજો પાવાનું ચૂકતી નહીં. પાકો પિતાજી હા બેટા, પણ એક તને બીજું કામ એ સોંપ્યું કે હવે તારી સાસુ રહેવાની છે એક મહિનો ને 30 દિવસ રહેવાની છે, 20 દિવસ દવા 10 દિવસ વિચાર. તો એક મહિનામાં તારે ગામમાં કોઈના મોઢે તારા સાસુની ખરાબ વાત કરવાની નથી થતી. તારા સાસુના જેટલા વખાણ કરવા એટલા કરી લે, જેથી કરીને ગુજરી ગયા પછી કાલ તને કોઈ એમ ન કે કાન બેન નહોતું ભળતું એમ. હવે તું મરી જા ને તારે તારે શું કામ એના વખાણ કરવામાં વાંધો? કે ના પિતાજી, હું એવું જ કરી. આ દીકરી જ્યાં બેસવા જાય ત્યાં પૂછે, કાં તારા સાસુ બહુ ખર? ના હો, મારી માં જેવી છે. સાહેબ 15 દિવસ એ દીકરીએ વાતો કરી, 15 દિવસ ઓલી રોજ દવા પાય, 15 દિવસમાં સાસુ જ્યાં બેસવા જાય ત્યાં કે હમણાં જ તમારા દીકરાને બહુ આવ્યા છે. કે એ છે જેવી? ના, એ તો એમ કહેતી હતી કે મારી માને ભૂલવાડે એવી મારી સાસુ છે. અને સાહેબ 15 દિવસમાં એ ભાઈ ડોશીમાં એટલું પરિવર્તન આવ્યું, દીકરીને બાજુમાં બેહાડીને એટલું કીધું, બેટા મને માફ કરજે, હું તને એટલી એટલી હેરાન કરું, પણ તું તારા મોઢા માલી કોઈ દી મારા માટે અશબ્દ નથી કાઢતી, અને આજથી હું તારી માં તરીકે ન રહું તો મને રામ દુહાય છે. આજથી તું મારી દીકરી, હું તારી માં. રોઈ પડી બાઈ. અહીંયા 20 દિવસ પૂરા થયા, પણ છેલ્લા 5 દિવસ એવા ગયા. અને દીકરી એમ કહેવાય, 20મા દિવસે એના બાપની પાસે જાય કે બાપુજી દવા તો મેં પાઈ દીધી બધી, પણ હવે મારે આને ગુમાવવી નથી. કે કેમ? કે મેં એની બહાર બધી હારી વાતો કરીને એને લીધે એ હવે મારી હારી વાતો કરે છે. ત્યારે એનો બાપ કહે છે, બસ બેટા બીજી કોઈ દવા નહોતી, એ તો શક્તિની દવા હતી. દોશીને કોઈ દી તાવે ન આવે, બાકી બાપ થઈને કોઈ દી દીકરીનું ખરાબ કરે તો અર્થ અર્થ એટલો જ બેટા કે તમારા અંદરના અવયવો ફરી જશે અને તમે બીજાને સારા કરતા થઈ જશો તો 100% સમાજ તમને સારા જ કરશે ભલામણ. અને આપણે શું છે? નહીં, આપણે જ હારો, બીજો બધો કોણ રહો? આપણે કે ફલાણ એમાં કઈ છે એમ? આ એટલે તારથી દુનિયા હાલે એમ? કોઈ નહોતું ને તેથી હાલતી હતી ભલામણ. માનવ જાત નહોતી પૃથ્વી, તો એ ટાઈમે જ ફરતી હતી. કુકડો પ્રભાતના પોરમાં સાહેબ ઊભો થાય વહેલામાં વહેલો, અને કપાય કેટલો કપાય? શું કામ? એના અભિમાનમાં કપાય. એને મનમાં એમ છે કે હું બોલું ને એટલે હવાર પડે. હા હા હા, નહીં નહીં, ગજબ છે દુનિયા યાર. હે આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો, મૂંગો મળે તો વાંધો નહીં, ઈ બોલ્યો ઈ કરે આવી હતી. તુરી તુરી ડાબલી માં ગાડાને, પછી તો જે આરતી જે થઈ છે ભાઈઓ, આજ આવું બધું આવ્યું છે, આનંદ કરો. તુરી તુરી ડાબલી માં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો, બે ઉતાર નામ વાળ્યો સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. તુરી ડાબલી એટલે આંબાની કેરી, ચાલ એની તુરી છે.
અંદર રસ છે. કોઈ પણ વસ્તુમાં તમને રસ હોય એ જ કામ કરવું, રસ વગરના કામમાં કોઈ દી કાંઈ હોતું નથી. માણસનું જીવન રસમય હોવું જોઈએ. આ ઘણા કહે ને કે હે ભગવાન, કામ ક્રોધ લોભ ને કાઢો, હાવ ખોટી ના. હા, લોભ વસ્તુ લોભે કઢાય જ નહીં, અમુક વસ્તુનો લોભ હોવો જોઈએ ને. અને કામ વયો જાય તો પછી તમે ઢીલા ઠપડીને પીડી લો. બીજાને કે પાણી દેજો માવજી, કઈ સાચું નથી તો તું નીકળ. ક્રોધે જરૂરી છે ને, ક્રોધ વગર તમે અંદરથી કામ કરવાનો હોય, અંદરથી ક્રોધ ચડતો હોય કે નહીં આ મારે જ કરવું છે, એવું નથી. ક્રોધ એટલે બસ કોકને ગાળું દેવીને ધોકા લેવાનો નહીં, એને બીજામાં ડાયવર્ઝન આપી ગયો. ગાંધી બાપુને ઘા કર્યો ને આફ્રિકામાં, ક્રોધ તો ચડ્યો હતો, પણ એને ખબર હતી કે અહીંયા ક્રોધ ક્રોધ ડોહા ભાંગી નાખી. ન્યા કરાય કાંઈ ક્રોધ, તો પછી વાતો થાય બધી. ગાંધી બાપુએ લાકડ લઈને ચાલ્યો, એ બરાબર છે બધું, પણ એણે ક્રોધને રોપ્યો કે આને હું મોટો કરું અને એને હું મારા કાર્યમાં લઉં. કોઈ પણ વસ્તુ એને એક પતિને ટૂંકમાં ગુજરી ગયા, ગુજરી ગયા ને તે પછી કોર્ટમાં કેસ ગયો. તે વકીલે પૂછ્યું કે તમારા પતિ કેમ કરતા ગુજરી ગયા, કે ઝેર પીને, કે શરીર ઉપર તો ઘા હતા તક નહોતા પીતા એટલે. આમાં સારું અઘરું છે યાર આ બધું. માણસના જીવનમાં જેવી રીતે ક્રોધથી માણસ પોતાના જીવનને અથવા તો પોતાની કાર્યશીલતાને બાળી નાખે છે. હું આ પ્રોગ્રામમાં બેઠો બેઠો આની ઉપર ક્રોધમાં વયો જાઉં, ઓડિયન્સને શું સમજવાનું? દાખલા તરીકે કોઈ ખીજાવે જ નહીં આના છોકરા ઉપર, એને બાપા ઉપર એનો ખીજાવ, આની ઉપર હું ક્યાંથી ખીજાવ? છોકરાને મુકેશને તાળીઓથી વધાવો. મુકેશ બારો ઠેઠ બરવાળાથી આવે છે, એ બરવાળાથી આવે છે. અમારો વિપુલ ચોથા ભગતનો દીકરો છે, આખું ઘર કલાત્મય છે. એના બાપુજી રામાપીરથી ટેજ ઉપર આવે સાહેબ, કોઈથી કહી ન શકાય કે આ રામાપીર નથી. કુંડવી હું મુખ્ય યજમાન તુલસી વિવાહ નો. રાતે રામાપી નું આખ્યાન રાખ્યો વિપુલ ના બાપુજી નું, સોથા ભગત. બાર એક બે વાગ્યા સુધી હું બેઠો, આખ્યાન તો સવાર સુધી હાલે. અને હા, બીજું વચ્ચે કીધું કે અને બાપા બીજે રામાપીનું આખ્યાન રમવા ગયા, તો સાહેબ અહીંયા આખ્યાન અને બાજુમાં તળાવ, તે ભેરબાને હું ચૂક જમાવી દઉં. ભેરબા હકીકત બનેલો, આ બેઠા ને કહું છું, આ બધા સાક્ષી છે. ભેરબાને ચૂક જમાવી દઉં, ઓડિયન્સમાંથી સીધો આવું. તે તળાવમાં ચાર થવા ગયો. હવે ભેરબાએ તો ઓલું મોરું લગાડ્યું હોય, પછી એણે કેરોસીનના ઘૂંટડા મોઢામાં ભરેલા, બે હાથમાં કાકડા અને ફૂ ફૂ કરવાનું. તે એ ન્યા ગયો તો ગામમાં ગામના કુતરે તો આવું જોયું જ ન હોય ઘરે. અહીંયા તમને કહું, બાળનાથ બાવાએ રામાપીને ગોદડી ઓઢાડી દીધી, ગાવા મળ્યા ભેર બહુ આવે રે પીર, ભેર બહુ આવે, કોઈ રીતે ન આવે. રામાપીરે મૂંઝાણા ગોદડીમાં ઓલાની ફરતા કૂતર્યા થઈ ગયા, અને ભેરબો કીડે કીડે પાણીમાં ઉભેલો. આખ્યાન આખ્યાનની ઠેકાણે, ભેરબો ભેરબન ઠેકાણે, એવું મારા ગામમાં છું. બીજું, સગુણાને દિલ્હીના બાદશાહ લૂંટી, અને સગુણા રુદન કરે છે, રામાપીરને બોલાવે છે કે મારો વીરા બેની રે લૂંટાણી, કેવા શું કડી છે? ના ના, એવું નથી. બેની રે લૂંટાણી વન વગડે, વીરા લેજો ને સંભાળ.
અને અમારે એક વડીલ વાડીએ હૂતા હતા અને સાંભળી ગયા, અને એને ખૂણામાં લઈ ભાલો લીધો ને પોતાની ઘોડી હકીકત અને એ સીધા માંડવે સગુણાબેનના ઘોડી ઉપર બેસાડી ગયો. અને આમાં દિલ્હીનો બાદશાહ ક્યાં છે એને અહીંયા હામો લાવો. અમારા ગામમાં આવી ઘટના ઘટે અમને, અને અહીંયા અમે મરી ગયા તમારે શેઠ રામાપીને બોલાવવા પડે. બાદશાહ થયો તો એ નેરા માટે અમારે કે ભાઈ વડીલ અમારા ઘડી મને મને ફોન આપણ હું વાડીએ જઈને વાંખા, કારણ કે સવારમાં વહેલા પાછું આવવાનું ને દીકરીઓને ગોણીઓને બધી ભેટ દેવાની. તો એક જણો ગાય ગા મોટરસાઇકલ મને કે આવો એક વડીલ આવ્યા. હું આવ્યો, મેં કે તમે જાઓ હું આવી ગયો છું, સગુણાબેનને કાંઈ ન થાવ. બસ ભાઈ તું હોતો તો ક્યાં ચિંતા છે, માઇન્ડ આખ્યા નગળો કાઢ્યું છે. જીવન મારો કહેવાનો સૂર કે બુદ્ધિથી આલારામ બની શકે પણ જલારામ તો પરમાત્માની કૃપા હોય તો જ બની શકાય. બુદ્ધિથી તમે આલારામ બનાવી શકો. એક ભાઈ મને પૂછ્યું, મને કે આલારામ એટલે શું એમ. મેં કીધું આલારામ જાગવા માટે. એટલે જવાબ મને બહુ સારો આપ્યો. હું કે આપણે જે ટાઈમે જાગવું હોય ને એ ટાઈમે મૂકી ગયો ત્યારે માણસ એટલું બોલ્યો કે માયાભાઈ જગાડે છે તો ભગવાન જ હો, એ તો જાગી ત્યારે જ આલારામ સંભળાય છે, બાકી ન જાગીએ તો આલારામ મરી જાય તોય મેળ ન થાવે. આ પણ ઘણાને ઢોલ વગાડે તોય ક્યાં નથી હું થાય. હમણાં એક વરદા તો ફેરા ફરતા ફરતા હોઈ ગયો. ઓકે પૂછ્યું કે એલા તું કેમ હોઈ ગયો, તો ઘડી હોઈ લે ગયો ને પછી આખી જિંદગી જાગવાનું છે. આ હા હા આને જીવન છે. એક હાવ જૂની વાત કહું, જૂની હાવ હાવ જૂની. ડોક્ટર એક ઓપરેશન કરતા હતા ને, એમાં ઓલો ભાગ્યો દર્દી, ઓલું લીલું લુગડા હોતો જેમ રામાપીની હોળી જાય એમ. ત્યાં આગળ દર્દી વાહે ડોક્ટર, પકડો પકડો, બે જણા પકડી લીધો. ક્યાં જાય કે ભાઈ મને જવા ગયો કે કેમ, મારું ઓપરેશન નથી કરાવ. અરે કે પણ તને થયું શું કે એપેન્ડિક્સ. તકે એ તો હાવ હેલું એપેન્ડિક્સ, કાંઈ ભયજનક છે જ નહીં, બહુ સરળ હોય. તાકે એ તો અંદર ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો હાવ સરળ જ હોય. તક તો પછી તાકે એ તો નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ મુજાતાને આ તો હાવ સરળ હોય, અને જે ડૉક્ટરને નશું સલાહ દે ને એની ભાઈ ઓપરેશન ન કરાય ભાઈ ભાગી જવાય. એને કરતા મને એપેન્ડિક્સ ભલે માર નાખે એમ. આ તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાળ તો તોર ભાળ્યો. ઘણા માણસો ને
આપણે ઇન્ટરવ્યુમાં લેતા પૂછતા હોય કે તમે આ રીતે કેમ બન્યા છો, સાહેબ એ બુદ્ધિથી આપણે જવાબ આપીએ છીએ, બાકી અંદર જવાબ નથી તમે કેમ બન્યા છો. આજ આંબો એમ કહે છે, આંબાને કવિ પૂછે છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા ને સંતાડતો ચોર ભાડ્યો, જેમ ચોર ચોરી કરીને વયો જાય એમ ગળ પણ ક્યાંથી લઈ લે એ ખબર નથી પડી જતી. અને પછી એને આમાં વિજ્ઞાન ન ચાલે, ખાટી કેરી હાવ હોય કાચી ડાબે નાખી જો પડી પડી મીઠી થઈ જાય, આ કોણ બદલાવે છે રસને? તમે જે કેરી પાકી નથી હજી કાચી છે ત્યારે એને તમે તમે ખાજો તો એ ખાટી છે, અને તમારા ને તમારા ઘેરે નથી આંબા એ ચોટેલી, કેવલ ને કેવલ તમારી ઘેરે જ્યાં પડી હોય ડાબામાં તો એની અંદરથી ફેરફાર થઈ જાય છે. આ કોણ કરે છે? આપણે ઘણાને એમ કહીએ ને કે ફલાણા ભાઈ હાવ ઝાડવા જેવા, એ થઈ જાય તો અતિ ઉત્તમ. મારા મોકલા તને લાગે લાગે ને તને એવું, હું જે કઈ બોલું ને એને એને વહેમમાં જ પડે કે મારા બાપાનું કહેતા છે યાદ આવ્યા ને આ કેમ ન આવ્યો? મેં કીધું છું ને આવી ગયો કે આવીને તે વૈયા ગયા એવું નથી ને કઈ. આ તો દીવ છે ભાઈ, મોકલા હવારે લેતો જજો ને આતા ને કહેતો નહી એવું નથી છું ને કઈ. તો ઠીક, નગર એને દરિયે જ ગોતવા પડ્યો. મૂળ મુદ્દો ઝાડને સાહેબ કેટલી ખબર પડે છે? આ વસુંધરા, વસુંધરાનો અર્થ એ પણ થાય કે આમાં દરેક રસ છે ધરતીમાં. જો આંબો હોય બાજુમાં, નાળિયેરી હોય બાજુમાં, લીમડો હોય, 18 વનસ્પતિ ટૂંકમાં બાજુ બાજુમાં જ ઉભાય, પણ આંબો આંબાનો રસ આમ રસ લે છે, ધરતીમાં પીળ્યો હશે તો જ લેતો હશે ને, લીમડો છે એ કડવા જ લેતો હશે, નાળિયેરી હોય કેવી પાઇપલાઇન ગોઠવી હશે, મળું જ્યાં ભરાઈ જાય બોલો પાણી, એક જ પાઇપમાં લે સાહેબ તેલ ને પાણી ને ટોપરું ને બધું ન્યા પોગા, કેવી કેવી પાઇપલાઇન ગોઠવી છે તમે કલ્પના તો કરો. એમ એમાં ટોપરું ફીટ થઈ જાય, પછી કાસલી એવી કડક હોય કે અંદર હવે પછી આપણે ક્યાંક નાખો નાખી જ ન શકીએ, ભાગ્યા ભેગું બધું પેક ડોહું, કેમ કેમ ડોહું થતું જોતો ખરો. આ દાંત છે એ હાવ હાવ તમે તો આમાં જાણો જ છો કે એ કડક જ છે, તો એ વધે હાડકું હાવ કડક છે, એની જગ્યાએ અત્યારે આપણે લોખંડનું આપણે બટન બટકું મૂકી દઈએ છીએ તો હાલે જ છે બરોબર, પણ સારું હાડકું વધે છે. દાંત કેવા વધે કેવા, અમુક અમુકના તો એવા વધે. અને પાછું ભગવાન કેવો દયાળુ છે, પેલો જો જન્મ ત્યાં દાંત નથી આપતો, હા કોઈ ઘટના એવી ઘટી છે દાંત હોતો એવે ઇતિહાસ છે કે ભાઈ ઓલા વરદાન દીધું અને કે પુરાવો તારા દીકરાને દાંત હોતો જન્મ થાય તો માનજે મેં આપ્યો, અને એવા ઇતિહાસ છે. પણ એ વાત હોય બને, પણ ભગવાન દાંત નથી આપતો, મૂળ વાત આ એવા જ મોકલે, અને જ્યારે મોઢામાં દાંત ન હોય તો ડોહા રૂડા લાગે. કોઈ દી એમ કીધું બોખો આવ્યો ને હું આમ નહીં કીધો, દરેક વખતે સ્વરૂપ કેટલું બદલતું જાય અને દરેક વખતે હારા લાગી બોલો, ખાલી આગલા બે દાંત આવે તો અતિ રૂડું લાગે. પણ ભગવાનને ખબર છે કે દાંત ન દેવાય, માના અહીંયામાં બટકું ફરી જાય, અણસમજ ગેરસમજ થાય, અને ત્યારે એની ઓજરી નાની હોય એટલે એમાં દૂધ જ પાચન થઈ શકે, પછી ભગવાન દાંત આપે પણ દૂધિયા દાંત પોચું પોચું ખવાય. ધીરે ધીરે જેમ જેમ એની જઠરાગ્નિ જવાન થતી જાય એમ એમ એમાં દાંત આવતા જાય, અને પાછો મારો નાથ એને પાડી દે. આ તમે કોઈ દી સંશોધન કર્યું કોઈ સારું? એ પડી જાય ને પાછા એ અઝડ ઉગે, અઝડ પાછા ઉગે, પછી જે આવે અલંગના શીપિયાઓ પછી તો બધું ખવાય, અને અંત આવે ત્યારે ભગવાન પાછો એને પાડી દે કે હવે એની મારે જઠરાગ્નિ સંકોચિત કરવી પડશે, નહી તો આમણામ ખાહે તો મારો રોયો કાળ પાડશે. પછી પોચું પોચું પાછું, પોચાથી શરૂઆત પોચે પૂરું, પણ પછી પછી તો આપણે અત્યારે તો સોકઠા સળાવ્યા છે, ઘણા તો શીખ ખાય તો ડાબલી મારા આવે, હા બગાવું ખાય તો આડાવડા ખકડાય,
એને બદલાવ એ આવી ગયો કે અમે સ્ક્રૂ ફિટ થઈ જાય, આરસના નાખવા છે કે સારી વાત છે. એક દાદાને વેન્ટિલેટર ઉપર રાખેલા, તે બેન એના છોકરાને લઈને દાદાને મળવા આવી, તો દાદાને વાયરિંગ કરેલું, બધે પાઇપો નાખેલી, અહીંયા વાયર ચોંટાડેલા, તો છોકરો બહાર જઈને કે મમ્મી મમ્મી દાદાને રિચાર્જમાં મૂક્યા છે, ચાર્જિંગમાં મોબાઈલ ખોલ્યો જોયું બધું. બાબા બોલી માએ એવી થઈ હં કે હમણાં હાવ ચાર્જ ઉતરી ગયું છું. કેવું કેવું બધું થાય, વાત એટલી છે કે એ બધું આપણું બુદ્ધિનું છે. માણસમાં જેમ 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 બુદ્ધિ એટલે જાણકારી, જાણકારી એટલે ઉપાધિ, હિન્દીમાં એને ઉપાધિ કહેવાય, ડિગ્રીને અંગ્રેજીમાં ડિગ્રી કહેવાય. ખરી વાત તો એ જ છે કે તમે જેટલું જાણતા જાઓ છો, જેટલી ડિગ્રી લેતા જાઓ છો, એટલી ઉપાધિ વધતી જાય છે તમારા પોતાની માટે. આ વડીલો પાસે કાંઈ નહોતું, ટાસ્કા જેવા હું તો કાંઈ હતું જ નહીં, કાંઈ નહોતું એટલે કાંઈ ઉપાતું જ નહોતું. લ્યો આવો તો આવ્યો, ઉપડે તક તો આવજો. જેટલી જાણકારી એટલી ઉપાધિ, જેટલું જેટલું જાણતા જાઓ. જો આ બધું વસ્તુ જરૂરી છે, અમે ઘણી વાર એમ કે આપણે તો ઠીક છે, બાકી અમુક તમે આ ટીવી ચાલુ કરો તો અમુક અમુક મહાત્માઓ જે હોય એ આમ આમ જોવો તમને કોઈ આમ તૂટી પડતા હોય આપણી ઉપર. એ ચંપતિ હે સબ માયા હૈ ઉસકે પીછે મત દોડો, તો હું અમારે તારી સામે દોડવું વાહે વાહે હળુ હળુ નહીં. વ્યવસ્થા રૂપિયાની જરૂર પડે જ મોકલા, હમણાં વાગે ડોહા આ પેટ્રોલ પંપે ત્રણ દુહા ગાય કે હું ટાંકી ફૂલ કરી દે, એ સુમાલી છે જાય ત્યારે કોગળો બહાર આવે ઘડુક દી, એ જરૂરી જ છે. એ તો પછી ખાલી આપણે ખીજાય ઉચકે પીછે મત દોડો, માયા કો ત્યાગ દો, અમારે ફાળામ લખાવજો એમ. એમ દોડ તો અંતે તો એ જ છે, પણ ના એ વ્યવસ્થા છે. વ્યવસ્થા કેવી એનો ટૂંકો દાખલો દઉં. દાખલા તરીકે એક ભાઈ મારી પાસે આવ્યા, પ્રોગ્રામ નક્કી કરી લીધો, આ તારીખ આ ટાઈમ આલ્યો, આ લાખ રૂપિયા એડવાન્સ, એ લાખ રૂપિયા દઈને વૈયા ગયા. એ લાખ રૂપિયા સાહેબ મારે મુકાન દેવાના હતા, તબલા વગાડે એને મારે દેવાના હતા. મારી પાસે જેવા આવ્યા એટલે મેં મુકાન મોકલી દીધા. મુકેશ પાસે જેવા લાખ આવ્યા એને વિપુલને દેવાના હતા, એને વિપુલને મોકલી દીધા. વિપુલ પાસે જેવા આવ્યા એટલે ભાવનગર એને મોકલી દીધા, ભૂપત મેર પાસે મંજીરાના માણીગર. વધાવો તાળીઓના ગળા, હું આ પરિચયનો પરિચય ને પ્રસંગનો પ્રસંગ થઈ જાય. એટલે એ લાખ રૂપિયાને આપ્યા એને. અહીંયા ઉના શંકર સાઉન્ડ તળાજાના જમાઈ જીતુભાઈને દેવાના હતા, જીતુભાઈ નથી આવ્યા પોતે, એને દાઢું ક્યાં આવી છે, દાઢું ક્યાં આવીને પાછું ડાયાબિટીસ છે એટલે સારું હિરખું થોડુંક થઈ જાય, ફોનમાં વાત ના કરતા ન્યાય પોતા સડાવ્યા એને આપી દીધા લાખ રૂપિયા. એને લાખ રૂપિયા મને આપવાના હતા, એને મને આપ્યા. જેવા મારી પાસે આવ્યા તો ઓલો પ્રોગ્રામ વાળો ભાઈ આવ્યો, મને કે આ તો ઓલો પ્રોગ્રામ કેન્સલ, એ લાખ એ લઈ ગયો. કોણ આ ગયા પણ વ્યવહાર કેટલાનો કરી નાખ્યો, પાંચ જણાનો, પાંચ લાખનું કામ કરી અને એ લાખ રૂપિયા વહી ગયા. એમ માણસ માણસ જ રહેવાનો છે, પણ કયકના કામ કરી કરીને પછી વયો જાય ને તો સાહેબ એનો જીવનમાં ડંકો વાગી જતો હોય છે. એટલે આજનો આવો રૂડો પ્રસંગ એક સાથે બેસીને પંખીડાનો મેળો રે આજ બેઠો એક જાડ બેરે પંખીડાનો મેળો રે બેઠો એક ડાળીએ એ જી તમે
ઘડી ભર કરશો નહીં કલે મીઠું જો લુલે જો રે ક્યાં તો બોલ્યો હમણાં પૂરજ જો ને ઊગશે પંખીડા બેઠો પાછું કાલથી પોતપોતાના હોવ કાર્યમાં જવું, પણ એક આ ભેગા બેહવાનો આનંદ, ભેગું જમવું, ભેગું બેસવું, એકબીજાના વિચારોને આપલે કરવા, એક સાથે એટલા વિચારોને ભેગું થવું. ભગવાન સાહેબ, હું ઘણી વાર કહું કે કોઈ માણસ તમારા ઘરે આવે ને એકલો નથી આવતો, એની તમામ ડિગ્રીઓ સાથે લઈને આવતો હોય છે, જે ક્ષેત્રનો હોય તે ક્ષેત્રનો. કોઈ પણ સંત તમારે ઘરે એકલા નથી આવતા, એ જેને જેને ગાતા હશે, જેનું ભજન જેટલા જેટલાના ભજન, એ તમામ તત્વ એની સાથે આવે છે. એટલે આપણી પાસેના નબળા વિચારો હોય એને તોડીને વયા જાય છે. જો અમુક અમુક દર્દી છે ને, આમ હાવ ઢીલો જ હોય, મળી જાય મારથી ઇન્જેક્શન તો ખમાય જ નહીં, નથી આવતા. અને અમુકને હુઈ મારી ગયો તો નખો નખો હોય છે, કાંઈ હતો નથી. બસ મનોબળ જેનું મોટું એ માણસ મોટો, જેનો વિચાર મોટો એ માણસ મોટો, અને જેનો વિચાર નબળા એ ગમે એટલી ઊંચાઈ હોય તેનો વિચાર, ગીધ ગમે એટલું ઊંચું જાય, અને ગીધની દ્રષ્ટિ ક્યાં હશે? મરેલા મરદા ઉપર. શું કામ એની દ્રષ્ટિ નીચી છે? ઊંચાઈએ જવાથી નથી થતું, વિચારોના ઊંચા, ઈ જ આ વિચારો, જો ઊંચા વિચાર હોય ને સાહેબ, ભલે નીચે રહેતા હોય વિચાર ઊંચા હોય, એ જ આવી રીતે ભેગા બેસી શકે છે. અને આવું આજનું સરસ આયોજન છે, ત્યારે કંઈક સન્માનનું કે કંઈક 5 મિનિટ જે કાંઈ કામ છે એ રમણીક બાપુ તમે ઊભા થાવ.